નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો તો ધોરણ 3 વિષય હિન્દી એમાં પાઠ 17 કોણ કહાં રહેતા હે, કે કોણ ક્યાં રહે છે એનો અભ્યાસ આપણે આજના પીરિયડમાં કરવાનો છે, બરાબર? ચાલો તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, હિન્દીમાં પાઠ 17 આપણે મનુષ્ય, પ્રાણી, પશુ પક્ષી દરેકનું સ્થાન રહેવા માટેનું ક્યાં છે, તે કેવી જગ્યાએ રહે છે તે આપણે શીખવાનું છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, શેનું ચિત્ર છે? ઘરનું છે. તો એ તમને ખબર જ હશે કે ઘરમાં કોણ રહે, સામે કોણનું ચિત્ર છે? માણસનું, બરાબર? અહીંયા લખ્યું છે મનુષ્ય ઘરમે રહેતા હે, માણસ ઘરમાં રહે છે, બરાબર? માણસો કંઈ રોડ ઉપર રહે નહીં. ક્યાં રહે? માણસો ઘરમાં રહે. દરેક મનુષ્યના ઘર અલગ અલગ હોય, કોઈના મોટા હોય, કોઈના નાના હોય, બરાબર? કોઈ ઝૂંપડા જેવું બાંધીને પણ રહે, પણ દરેકને રહેવા માટે ઉપર છાપરું એટલે કે છતની જરૂર પડે છે. એટલે મનુષ્ય ઘરમે રહેતા હે, માણસ ઘરમાં રહે છે. પછી જુઓ, અહીંયા વૃક્ષો દેખાય છે, બરાબર? અને જંગલ જેવું, આપણે વૃક્ષો એટલે જંગલ જ કહીએ છીએ. અને અહીંયા હાથી છે, તો હાથી અહીંયા આગળ આપણે રહીએ છીએ એવી રીતના રહે નહીં આપણી સાથે સાથે. એને રહેવા માટે ઘણા બધા વૃક્ષો અને માણસોની અવર જવર ઓછી હોય, અવાજ ઓછો થતો હોય એવા સ્થાને રહે છે, એટલે એને આપણે જંગલ કહીએ છીએ. તો હાથી જંગલ મેં રહેતા હે. ક્યારે? હાથી જંગલમાં. હાથી જંગલ મેં રહેતા હે. પછી અહીંયા આગળ જુઓ, પાણીનું ચિત્ર આપ્યું છે એટલે કે તળાવ, નદી, બરાબર? એવા. તો અહીંયા આગળ મગર છે, તો આપણે વાંચીએ મગર પાણી મેં રહેતા હે. મગર ક્યાં રહે? તો પાણીમાં રહે. પછી થોડુંક એવું પાણી હોય એમાં મગર ના રહે. મગરને રહેવા માટે થોડુંક વધારે પાણીની જરૂર પડે છે, બરાબર? છીછરું તળાવ હોય એમાં મગર રહે નહીં, ઊંડું તળાવ હોય, વધારે પાણી હોય તો એમાં મગર રહે છે. એના પછીનું જુઓ, વૃક્ષનું ચિત્ર છે અને સામે વાંદરાનું છે, બરાબર? તમને દરેકને ખબર હશે કે વાંદરા ક્યાં રહે? તો વૃક્ષો ઉપર રહે. આમ તેમ આપણા ઘર ઉપર કોઈ દિવસ ખાવા માટે દોડાદોડી કરતા રહે, પણ એનું રહેવા સ્થાન ક્યાં છે? વૃક્ષો ઉપર. બંદર પેટ પર રહેતા હે, વાંદરો વૃક્ષ ઉપર રહે છે અથવા ઝાડ ઉપર રહે છે. પછી જુઓ, અહીંયા તમને આ દર એટલે કે ખાડા જેવું દેખાય છે, આ જમીન છે અને એમાં દર કરેલું છે, બરાબર? અને અહીંયા છે સાપ, તો સાપ બિલમે રહેતા હે. વિદ્યાર્થી મિત્રો, આ હિન્દી શબ્દો તમારે યાદ રાખવાના છે, બરાબર? તમને એમ તો કહો કે દર મારે છે, પણ તમને ખાલી જગ્યામાં પરીક્ષામાં પૂછશે સાપ ખાલી જગ્યામાં રહેતા હે, તો તમે દર લખો તો તમારું ખોટું પડે. એના માટે તમારે હિન્દી શબ્દ બિલ એવું યાદ રાખવાનું છે. પાઠ એકદમ સહેલા છે, પણ જે હિન્દી શબ્દો છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. સાપ બિલ મેં રહેતા હે, અથવા પ્રશ્ન તરીકે પણ પૂછે સાપ કહાં રહેતા હે, તો તમારે શું લખવાનું? સાપ બિલ મેં રહેતા હે, બરાબર? સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આ રીતનું તમારે પરીક્ષામાં લખવાનું રહેશે. પછી જુઓ, અહીંયા આગળ છત છે, બરાબર? અને અહીંયા આગળ કબૂતર છે, અને આ તીરનું નિશાન દેખાય છે, એ શું કર્યું છે? કબૂતરનો માળો, એટલે ગોખલા જેવું હોય, થોડીક જગ્યા જેવું હોય એમાં રહે છે. કબૂતર દરબે મેં રહેતા હે, કબૂતર એને ગોખલા જેવું બનાવ્યું હોય એને દરબો કહે છે. છજું હોય ને એમાં થોડુંક આપેલું નળિયાવાળા મકાન હોય, બરાબર? એવું અથવા છાપરું હોય એમાં થોડીક એવી જગ્યા હોય એને શું કહેવાય? ગોખલો કહેવાય. એની અંદર રહે છે કબૂતર દરબે મેં રહેતા હે. એટલે આ શબ્દ દરબે એવો યાદ રાખવાનો છે. પછી જુઓ, આ પક્ષીનો માળો છે અને આ ચકલી એટલે કે આપણે પક્ષી કહીએ છીએ, તો પક્ષી ઘોંસલે મેં રહેતા હે, પક્ષીઓ માળામાં રહે છે. હવે અહીંયા આગળ પક્ષીઓ માટે તમારે ઘોંસલે એવો શબ્દ યાદ રાખવાનો છે. પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, પોપટ છે અને અહીંયા આગળ પિંજરું છે, તો તોતા પિંજરે મેં રહેતા હે, પોપટ પિંજરામાં રહે છે. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે આપણે એનું સ્વાધ્યાય જોઈ લઈએ. કોણ કહાં રહેતા હે, મનુષ્ય, પક્ષી, પ્રાણી, બરાબર? એ બધું જ આવી ગયું. હવે તમને મેં આગળ કીધું એ પ્રમાણે પરીક્ષામાં આ રીતની ખાલી જગ્યા પૂછશે, તમને ચિત્ર આપી દીધેલા હશે, તમારે એનું નામ લખવાનું છે. અહીંયા જુઓ, ચિત્ર દેખ કર વાક્ય પૂર્ણ કરો. ચિત્ર જોઈને વાક્ય પૂરું કરવાનું છે. ચિત્ર ઉપરથી આપણને ખબર પડી જાય કે આ શેનું ચિત્ર છે, બરાબર?
એટલે એના હિન્દી શબ્દો બોલવાના છે, ગુજરાતીમાં બોલવાનું નથી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર, સ્વાધ્યાય લખવા માટે જુઓ. પહેલું છે કબૂતર, બરાબર? તો અહીંયા આગળ લખીશું, કબૂતર દરબે મેં રહેતા હૈ. પાછળ દરબે એવો શબ્દ આપી દીધો છે, પરીક્ષામાં કદાચ તમને કબૂતર આપી દીધું હોય અને દરબે ના આપ્યું હોય, એટલે આખું આખી ખાલી જગ્યા તમારે આખું વાક્ય યાદ રાખવાનું છે, કબૂતર દરબે મેં રહેતા હૈ. પછી આવે છે હાથીનું ચિત્ર, તો ખાલી જગ્યા જંગલ મેં રહેતા હૈ, તો તમે ચિત્ર પરથી શું લખશો? હાથી, હાથી જંગલ મેં રહેતા હૈ, બરાબર? ચાલો એના પછી આપ્યું છે મગરનું ચિત્ર, અને અહીંયા આગળ ખાલી જગ્યા આપી છે, ખાલી જગ્યા પાણી મેં રહેતા હૈ. કોણ પાણીમાં રહે? તો મગર. મગરના ચિત્ર ઉપરથી આપણે મગર એવું જાતે લખવાનું રહેશે, બરાબર ને? ચાલો હવે આવે છે પોપટ, તો અહીંયા પોપટ નથી લખવાનું, એનું હિન્દી શબ્દ કયો છે? તોતા. ખાલી જગ્યા પિંજરે મેં રહેતા હૈ, તો શું લખશો? તોતા પિંજરે મેં રહેતા હૈ. સરસ. ચાલો હવે આવે છે સાપનું ચિત્ર, અહીંયા આગળ ખાલી જગ્યા આપણે વાંચીએ, ખાલી જગ્યા બિલ મેં રહેતા હૈ, તો શું લખશો? સાપ. સાપનું અહીંયા આગળ દૂરણી જોઈ લેજો, ઉપર અડધો ચંદ્રબિંદુ કરેલું છે, સાપ બિલ મેં રહેતા હૈ, બરાબર ને? ચાલો હવે એના પછી આવે છે ચકલી, તો આગળ ચકલી માટે બધા પક્ષીઓ માટે કયો શબ્દ? પક્ષી, બરાબર. ચકલી લખવાનું નથી, ચકલીને હિન્દીમાં શું કહેવાય? ચીડિયા કહેવાય. પણ આપણે અહીંયા આગળ પાઠમાં પક્ષી એવો શબ્દ વાપર્યો હતો, એટલે આપણે ખાલી જગ્યા પૂછાય તો પણ પક્ષી લખવાનું છે. પક્ષી ઘોંસલે મેં રહેતા હે, દરેક પક્ષીની વાત કરવામાં આવી છે કે દરેક પક્ષીઓ માળામાં રહે છે. ચાલો આગળનું ચિત્ર જોઈએ, મનુષ્ય છે, બરાબર. ખાલી જગ્યા ઘર મેં રહેતા હે, તો શું લખીશું? ખાલી જગ્યામાં મનુષ્ય ઘરમાં રહે છે. ચાલો હવે એના પછીનું ચિત્ર વાંદરાનું, ખાલી જગ્યા પેડ પર રહેતા હે, તો વાંદરાને હિન્દીમાં શું કહેવાય? બંદર. બંદર પેડ પર રહેતા હે, બરાબર. ચલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણો 17મો પાઠ પૂરો થાય છે, બરાબર. તો એનું આપણે હોમવર્ક લઈ લઈશું. તો હોમવર્કમાં શું કરવાનું છે? પાઠ 16 સુધી તમારે કમ્પ્લીટ થઈ ગયું હશે, અને ના થયું હોય તો કરવાનું રાખજો, બરાબર. બધું ભેગું કરતા નહીં, અત્યારે તમારી પાસે ઘણો બધો સમય છે લખવા માટેનો, એક કલાકમાં તમારું લેશન બધા જ વિષયનું થઈ જશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, હિન્દીની નોટબુકમાં નવા પેજ ઉપર પાઠ 17 કોણ કહાં રહેતા હે, કોણ ક્યાં રહે છે, હેડિંગ મારવાનું, ચિત્ર દોરવાનું નથી, બરાબર. ફક્ત મનુષ્ય ઘર મેં રહેતા હે, હાથી જંગલ મેં રહેતા હે, બરાબર. એ રીતના તમારે વાક્ય લખવાના છે, અને પછી એની નીચેથી સ્વાધ્યાય. આ રીતના વિડીયો જોઈ પાઠ્યપુસ્તકમાં બતાવ્યું છે એ પ્રમાણે તમારે સૂચના લખી ચિત્ર દોરવાના નથી, ફક્ત ખાલી જગ્યા લખવાની છે. જ્યાં આગળ આ લખ્યું છે ખાલી જગ્યાનું નિશાન છે, ત્યાં તમારે લીટી દોર દેવાની છે, બરાબર. એ રીતનું તમારે લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું લેસન આપણું અહીંયા પૂર્ણ થાય છે, આપણો પાઠ પૂર્ણ થાય છે. ફરી આવતા પીરિયડમાં આપણે ફરી નવા પાઠ સાથે મળીશું. ચાલો આવજો.